ब्रेकबाद बात राजकोट नी राजकोट में व्याजखोरों त्रास सतत वधतो जई रह्यो छे। युवक ने व्याजखोरोए व्याजना चक्र में फसाव्यो। व्याजना चक्र में फसायेला युवके झेरी दवा गटगटावी। अशोक मकवाणा नामना युवकनू सारवार दरमियान मृत्यु थयुं छे। 5 लाखनू दर महीने 50,000 व्याज आ युवक भरतो हतो। व्याजखोरो द्वारा युवक ने धमकी आपवामां आवती हती। ભાઈને માથે કર્જો થઈ જતા દવા પીધી છે, મારો દીકરો છે, એને ઇમિટેશનનું કામ કરતો હતો પહેલા। ઇમિટેશનમાં એને વેપારી રાજસ્થાનનો હતો, એ ભાગી ગયો એટલે 1.5 લાખનો કર્જો થઈ ગયો। ઇમિટેશનનું કામ એની પાસેથી લઈને બીજાને આપતો એટલે બીજા માણસોને પૈસા ચૂકવવા એને બીજેથી વ્યાજ લીધા એટલે એ વ્યાજનું વ્યાજ ચડતું ગયું એટલે એ વ્યાજમાં વ્યાજમાં એને આ પગલું ભરવાનું થયું। તે પછી બીજા એક ભીમાભાઈ કરીને 35,000 લીધા। 10-15% બે દિવસ ન પહોંચે ને તો સીધી ડબલ પેનલ્ટી લગાડતો, સીધી 5,000 લગાડી દે। ભરવાના હોય 35,000 કઈક 3,000 કે 4,000 ભરવાના હોય તો એના સીધા 5,000 રૂપિયા ડબલ કરી દે। લોકો પાસેથી વ્યાજે લીધા કેટલા અત્યાર સુધીમાં ભર્યા? હા, 35,000 લીધા હતા એને અમે 1 લાખ રૂપિયા ભર્યા। અને બીજા નંબરમાં એક ભરતભાઈ સાનિયા કરીને છે, એ 25,000 ના દર રોજના 500-800 રૂપિયા ભરવાના, બે દિવસ ન પહોંચે તો પાછા 500 ના બીજા 1,000 કે 2,000 બીજા ચડાવી દે, એમ કરીને એ લેણામાં ડૂબતો જ ગયો। અને એક સબીરભાઈ કરીને છે, એની ત્યાં ગયા લોકડાઉનમાં નોકરી કરતો હતો, પહેલું લોકડાઉન થયું એ સમયમાં એના પર્સમાંથી ડીઝલના જે પૈસા આવ્યા હોય એ પૈસામાં એમાં 35,000 ચોરાઈ ગયા। એટલે સબીરભાઈએ શું કીધું કે તને અત્યારે અમે ઘરે નહીં જવા દઈએ જ્યાં સુધી આ 35,000નો નહીં મેળ કરને। તો એ મારા દીકરાએ રાતે મને ફોન કર્યો કે પપ્પા આવી રીતે થયું છે અને 35,000 ભરવાના, એટલે મેં એને ગમીનેથી આડાવડા કરીએ સગા સંબંધી પાસે લઈ અને 35,000 દઈ દીધા। તોય સબીરભાઈ રાતે એને પછી 1-2 વાગ્યા પછી આવવા દીધો। એ સબીરભાઈ દબાણ થોડું કરેલું હતું। હું તો મજૂરી કરું છું, બાયો ડીઝલ નો ધંધો કરતા માલેસણ પેટ્રોલ પંપ માં, એ નાઇટ માં ત્યાં નોકરી જતો એટલે ડીઝલ જે ભરવા આવ્યો એનું આપણે પેમેન્ટ એની પાસે રહેતું ને। સબીરભાઈ એકલા જ કરતા હશે ને, આ તો એની ત્યાં મજૂરી કામે જતો હતો 1.5 વર્ષ પેલા, પેલું લોકડાઉન માં ત્યાં કામ કરતો હતો જી। પેલું લોકડાઉન આપણે 24 કલાક નું થયું ત્યારે ત્યાં નોકરી કરતો, એ કામ નાઇટ માં જતો એટલે નાઇટમાં એના પર્સમાંથી ક્યાંથી 35,000 વયા ગયા એ ખબર એને રહી નહીં। અને ઓલાભાઈ કે તમે તાત્કાલિક ભરો પૈસા। અશોક મકવાણા નામના યુવકે પોતાનો જીવ ટૂંકાવ્યો છે। વ્યાજખોરોનો આતંક સતત વધતો જઈ રહ્યો છે અને રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસને લઈને આ યુવકે ઝેરી દવા ગટગટાવી લીધી અને સારવાર દરમિયાન આ યુવકનું મોત થયું છે। વ્યાજખોરો દ્વારા યુવકને ધમકી આપવામાં આવતી હતી અને વધુ ને વધુ વ્યાજ વસૂલવામાં પણ આવી રહ્યું હતું। રાજકોટમાં રહેતો આ યુવક અશોક મકવાણા, જેનું નામ, વ્યાજખોરોના ચક્રમાં તે ફસાયો અને ત્યારબાદ વ્યાજખોરોનો આતંક સતત વધતો જતો હતો। સતત ધમકી તેને આપવામાં આવતી હતી। 5 લાખનું દર મહિને 50,000 આ યુવક વ્યાજ ભરતો હતો। ધમકી સતત આપવામાં આવતી હતી અને આખરે કંટાળીને આ યુવકે ઝેરી દવા ગટગટાવી લીધી। તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તેનું મોત થયું છે।